धोरण दस विज्ञान जुदा जुदा गणित विज्ञान बने विषय ने अपने वीडियो बनावता जी छे। आ चेप्टर हम लगभग आ तीजो वीडियो है। दरेक वीडियो की अंदर आप थोड़ा थोड़ा पॉइंट तमने चौक्स खबर पड़े बराबर है। यीतना जुदा जुदा हमें तो शू दस थी पंदर के वीस मिनिटना वीडियो मूकी है। तब शू पता नोट और पेन जोड़े राखो, बुक्स जोड़े राखो, तेने नोध कर तब बदा लखी सको तैयार कर सको। आग बीजो वीडियो शुरू करिए कि प्रकाश विषे समझूती और परावर्तन विषे समझूती तमने आपी थी। प्रकाश शू है, केव रीते परावर्तन थाय, समतल अरीसा वे के आप प्रतिबिंब मेड़ी सके, पची गोली अरीसा की बात करी थी, एम अंतर्गोल बात करी थी, बहिर्गोल अरीसा की बात करी थी और जुदा जुदा प्रतिबिंब मेड़ा था, प्रतिबिंब स्थान एम प्रकार एम कद बदल चर्चा करी थी। आ वीडियो की अंदर मेन हमें बीजी वस्तु हमें भरवानी है। आ चेप्टर की अंदर लेंस विषे भरवानी है। अब लेंस शू है तो लेंस जे छे बराबर छे, पहला में आपणे शुं हतुं के एक ज परावर्तक सपाटी पर कोतो अंदर नहीं कोतो बहार नहीं बराबर छे, अंदर नहीं सपाटी परावर्तक अंतर्गोल अरीसू कहता था, बहार नहीं परावर्तक होय तो बहिर्गोल अरीसू कहता था। आ लेंस हशे, लेंस नी अंदर तमारे बे सपाटी जे हशे ए वक्राकार जोवा मळे छे। टूंकमां कहेवानो मतलब छे एटले के बे गोलीय तमे पदार्थो लो बराबर छे, काचना घोड़ा लो, बे काचना घोड़ा अने एनी रीत एने गोठवणी करी आ रीते जो एने कापवामां आवे एटले के बे वक्रकार सपाटी मळे छे, एक आ साइडनी वक्रकार अने एक आ साइडनी वक्रकार। ए ज रीते अंतर्गोल अरीसामां पण आ रीते तमे जोवा मळो, जुओ तो बंने बाजु आ रीते वक्रकार सपाटी जोवा मळे छे। एटले के लेंसनी अंदर वात करीए तो वक्रकार सपाटी एक होय शके पछी बे होय शके, एवुं कशो नथी। अमुक टाइम शुं होय छे के एक ज बाजुनी आ रीते वक्रकार सपाटी जोवा मळती જોવા મળે છે અને એક બાજુ સમતલ હોય, પણ એ તમારે લગભગ ધોરણ દસમાં આવતી નથી એટલે ટેન્શન લેવાની જરૂર નથી। પણ કહેવાનો મતલબ શું કે એવું નહીં કે લેન્સ એટલે કે પેલી બાજુની સપાટી વક્રકાર હોય અને આ બાજુની હોય, ગમે તે એક વક્રકાર હોઈ શકે અને બીજી સમતલ અથવા તો સપાટ હોઈ શકે છે। આ રીતના પણ એ અરીસાઓ જોવા મળે છે, પણ આપણે ધોરણ દસમાં આની જે ચર્ચા કરવાની છે એ તમને સમજાવી દઉં કે બંને વક્રકાર સપાટી જો બહારની સાઈડ ફૂલેલી હોય બરોબર, બહારની સાઈડ વધેલી હોય કે ફૂલેલી દેખાય તમને તો એને આપણે બહિર્ગોળ અરીસો બરોબર, અને તેને અભિસારી લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ કિરણોનું અભિસરણ કરે છે, અભિસારી કહેવાય છે। અને બીજો જે લેન્સ છે તમારો જે અંદરની સપાટી વક્રકાર જોવા મળે છે તમને દેખાય છે બરોબર, એને આપણે અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ટૂંકમાં તમારે આ બે લેન્સ, એક બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ એટલે અભિસારી લેન્સ અને અપસારી લેન્સ, આ બે વિશે તમારે ભણવાનું છે। જેમ અંતર્ગોળ અરીસાની અંદર અને બહિર્ગોળ અરીસાની અંદર આપણે જુદા જુદા પ્રતિબિંબ મેળવ્યા હતા એવા જ પ્રતિબિંબ આપણે લેન્સમાં મેળવવાના છે। પણ લેન્સમાં મેળવતા પહેલાં જેમ અરીસામાં આપણે કાર્તિજિયન પદ્ધતિ આવતી હતી એટલે કે તમે એક્સ અક્ષ વાય અક્ષ વસ્તુ અંતર કેવું હોય, પ્રતિબિંબ અંતર કેવું હોય, વસ્તુની ઊંચાઈ કેવી હોય, પ્રતિબિંબની ઊંચાઈ કેવી હોય, એ દરેક વસ્તુઓની આપણે ઝીણવટપૂર્વક અરીસામાં જેવી ચર્ચા કરી હતી એવી લેન્સમાં તમારે કરવી પડે। તો મુખ્ય તમને બહિર્ગોળ લેન્સને મેઇન વસ્તુ સમજાવું, કારણ કે આપણે બહિર્ગોળ લેન્સના પાંચ છ પ્રતિબિંબ મેળવીશું બરાબર, પાંચ વાસ્તવિક ઉલટા છે અને એક આભાસી ચતુ છે, જ્યારે અંતર્ગોળ તો બધા જ આભાસી અને ચપટા અને વસ્તુ કરતાં નાની જ આપશે। આ તમને સમજૂતી માટે પ્રેક્ટિકલ સ્વરૂપે આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ। પહેલો આ વિડીયોમાં તમને સમજાવું કે આની અંદર કયા કયા પદ મારે સમજવા પડે, બહિર્ગોળ લેન્સની અંદર કયા પદ સમજવા પડે। તો બહિર્ગોળ લેન્સ આપણે લઈ લીધું, બહિર્ગોળ લેન્સ છે બરાબર, એ આપણે મેં તમને કીધું એમ કે બે વર્તુળાકાર કાચની સપાટીઓ બરાબર છે એમાંથી આપણે બને છે, એટલે કે એની અંદર આ એ આ જે ગોળો છે બરાબર, આ ગોળાનું કેન્દ્ર છે અને આ એ આ ગોળાનું કેન્દ્ર છે, એટલે બંને ગોળાના જે કેન્દ્રો છે, બંને ગોળાના જે કેન્દ્રો અને C1 કહુના C2 કહું, તો એ બંને ગોળાના કેન્દ્રો એ આ બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્ર બને છે બરાબર, એટલે એને આપણે C1 અને C2 વડે દર્શાવવા તમને કીધું છે, એટલે એ શું છે તમારા વક્રતા કેન્દ્ર। અને જેમ અરીસામાં એક જ વક્રતા કેન્દ્ર હતું તમને દોરી એક વિડીયોમાં સમજાવ્યું તેમ, અહીં તમારે બે વક્રતા કેન્દ્ર C1 અને C2 સ્વરૂપે જોવા મળે છે। અને જે અંતર આપણે કહીએ વક્રતાના આધારે કેન્દ્રના આધારે, તો આ રીતે આપણને મળતી હતી એ R1 અને R2 સ્વરૂપે જોવા મળે, અને વક્રતા ત્રિજ્યા કહે છે, શું કહે છે વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે। અને વક્રતા ત્રિજ્યા અને આ કેન્દ્ર નંબર એનો થોડો સંબંધ છે એ આપણે અરીસામાં જોયો હતો અને અહીંયા જોઈશું। હવે આ શું છે, તો આ છે એ લેન્સનું મુખ્ય કેન્દ્ર છે, શું છે લેન્સનું મુખ્ય કેન્દ્ર, લેન્સનું મુખ્ય કેન્દ્ર કેવી રીતે મળે, તો
તો લેન્સની અંદર આપણે જુદી જુદી આકૃતિઓ લઈશું. મેઇન આકૃતિ જે છે આ સમજણ પડી એટલે તમને આગળ જોઉં કે એક બહિર્ગોળ લેન્સ લઉં અને એ બહિર્ગોળ લેન્સ બરાબર એની ઉપર સમાંતર કિરણો આપાત થાય છે એવું આપણે વિચારીએ. બરાબર છે, આ એની મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષ અને મુખ્ય અક્ષ કે શું કહે કેવું રહ્યું કે C1 અને C2 એટલે કે બંને લેન્સના વક્રતા કેન્દ્રો જે આપણે અહીં 2F1 અને 2F2 સ્વરૂપે લઈશું અર્થાત આ C1 અને C2 છે તમને કહું છું. બરાબર, એમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને આપણે આ બહિર્ગોળ દિશા મુખ્ય અક્ષ કહેવામાં આવે છે એટલે મુખ્ય અક્ષ થઈ ગઈ. હવે મુખ્ય અક્ષ પર શું હોય છે કે આ જે લેન્સ છે બરાબર છે એનું આ એક કેન્દ્ર બરાબર મધ્ય કેન્દ્ર શું હોય છે આ મધ્ય કેન્દ્ર અહીં આવેલું જોવા મળે છે એને આપણે અહીંયા આગળ પ્રકાશીય કેન્દ્ર કહીશું. શું કહીશું? પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે. આ એક અમુક જે શબ્દો છે એને લગતા એ તમારે ખાસ પહેલાં સમજવા પડશે અને પછી જ એની આકૃતિ આપણે દોરી શકીશું એટલે કે પ્રકાશીય કેન્દ્ર છે. હવે મેં તમને કીધું હતું અહીં આ F1 અને F2 શું છે. F1 અને F2 એ આ લેન્સ જે લઈએ એ બહિર્ગોળ હોય કે અંતર્ગોળ એના એ મુખ્ય કેન્દ્ર છે. શું છે? મુખ્ય કેન્દ્રો છે એને આપણે મુખ્ય કેન્દ્ર આવે ક્યાંથી? તો મેં આગળ કીધું એમ કે અનંત અંતરે કોઈ કિરણો હોય શું હોય અનંત અંતરે આ રીતના કિરણો હોય બરાબર એ અનંત અંતરે રહેલા કિરણો વસ્તુ અનંત અંતરે રહેલી વસ્તુ સોરી અનંત અંતરે રહેલી વસ્તુ એમાંથી આવતા કિરણો જેમ પેલા અંતર્ગોળમાં આપણે અરીસામાં વાત કરી હતી એમ બહિર્ગોળમાં જ કહું કે સમાંતર હોય. કેવા હોય? સમાંતર. હવે સમાંતર હોય તો પેલા ભરતા F1 પસાર થાય તો અહીંયા પણ આ જ રીતે બરાબર છે એફ આપણે અહીં લઈ લઈએ બરાબર એટલે F1 આ રીતે પસાર થતા જોવા મળે છે. બરાબર છે, એટલે કે ટૂંકમાં અનંત અંતરે કોઈક વસ્તુ આપણે મૂકીએ બહિર્ગોળ લેન્સની સામે. બરાબર છે, હંમેશા કહો વસ્તુ આપણે ડાબી બાજુ જ લઈએ છીએ. બરાબર, એટલે ડાબી બાજુ કોઈ પણ વસ્તુ મૂકીએ તો બહિર્ગોળ અરીસા વડે તેનું વક્રીભવન બરાબર આપણે લેન્સનું વક્રીભવન કરી કોઈક એક બિંદુ પર કેન્દ્રિત કરે છે અને એ જે બિંદુ મળે એને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. આ વસ્તુ મેઇન છે. હવે આ એક પ્રયોગ છે, તમે ઘણી વખત જોયું હશે અને કર્યો પણ છે અથવા તો ભાઈબંધ જોડે આપણે શું મશ્કરી પણ કરીએ છીએ. આ રીતના આપણે બહિર્ગોળ લેન્સ આપણે વાપરીએ છીએ. નાનું એક આવે છે આપણા કંપાસમાં છે. બહિર્ગોળ લેન્સ આપણે શું કરીએ, ઘરે પ્રયોગ કરવાનો હોય તો કંઈક રૂ લેવાનો બરાબર, રૂ મૂકીએ અને બહિર્ગોળ લેન્સ રહી અને આપણે સૂર્યની સામે રાખવાનું. શું રાખવાનું? સુરતની સામે. એટલે કે સુરતમાંથી આપણે ધારો કે આ રીતે મેં બહિર્ગોળ લેન્સ લઈ અને રૂ રાખું. શું રાખવું? રૂ. બરાબર છે, હવે સૂર્યમાંથી આવતા કિરણો છે ને બધા સમાંતર છે. કેવા છે? સમાંતર છે. અર્થાત તમારો મિત્રનો હાથ પણ આપણે રાખી શકીએ છીએ. તમારે અહીં લેન્સ રાખવાનું. શું રાખવાનું? લેન્સ. પણ લેન્સ રાખશો ને તો પેલો મિત્ર તરત જ કહેશે દજાઈ ગયો. અર્થાત તમે રૂ રાખીશું તેમાંથી ધુમાડો નીકળશે. શું નીકળશે? ધુમાડો. ધુમાડો નીકળીને સળગવા મળશે. આ શું થયું? બરાબર, તો કહેવાનો મતલબ શું છે કે અનંત અંતરે રહેલી વસ્તુ સૂર્ય એમાંથી સમાંતર કિરણો આવ્યા આ અભિસારી લેન્સે એટલે અભિસરણ કરી તેને એક મુખ્ય કેન્દ્ર આગળ ભેગો કર્યો એટલે આ બધાની તાકાત અહીં ભેગી થઈ એટલે આ વસ્તુ ગરમ થઈ અને ગરમ થઈને સળગવા મળે છે. આ મેઇન વસ્તુ છે તમારી બહિર્ગોળ લેન્સની અંદર. એટલે કે મુખ્ય વસ્તુ તમને જે સમજાય ક્યારે વક્રતા કેન્દ્રો કહેવાય આ મુખ્ય કેન્દ્રો છે. અહીં ડબલ બનશે કારણ કે આપણે બે જે ગોળા છે બે ગોળાનો ઉપયોગ કરી અને આપણે અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ બનાવેલો છે. એ જ રીતે અંતર્ગોળમાં પણ આ રીતના જોવા મળે છે. એટલે તમે મુખ્ય કેન્દ્રો જોઈ લીધા, આ પ્રકાશીય કેન્દ્ર છે. હવે આ બહિર્ગોળ અરીસાને ઉપર વસ્તુઓ મૂકી આપણે પ્રતિબિંબ શોધવાના છે. બરાબર, એ ચોપડીને તમને આપેલા છે પણ એમાં કાર્તિજન યામ પદ્ધતિ આપેલી નથી. તો અહીં તમને જો હું યામ પદ્ધતિ કાર્તિજન યામ પદ્ધતિ કેવી રીતે લાગુ પાડી શકાય એ અહીં તમને અંતર્ગોળ અરીસામાં સમજાવું અને એના પછી આપણે પેલા 6 જે પ્રતિબિંબ છે એ સમજાવું. હવે કાર્તિજન યામ પદ્ધતિ એટલે શું કે એક્સ અક્ષ અને વાય અક્ષ આધારિત આપણે વસ્તુ ક્યાં મૂકીએ, ધન મળે કે ઋણ મળે એ પદ્ધતિ. બરાબર છે, આ રીતની આ એક્સ અક્ષ કહેવાય છે, ગણિતમાં આપણે બધા ભણેલા જ છે. આ વાય અક્ષ કહેવામાં આવે છે. આ છે આપણું પ્રકાશીય કેન્દ્ર ઉ. બરાબર, હવે જો આ બાજુ છે એ ડાબી બાજુ છે અને ડાબી બાજુ કિંમત હંમેશા કેવી આવે? ઋણ આવે. આ બાજુ છે જમણી બાજુ છે. આ બાજુ પ્રતિબિંબ મળે એ બધા વાસ્તવિક ઉલટા હોય. બરાબર છે, એટલે એ ધન મળે છે. આ બાજુ કેવું? ધન. એ જ રીતે ઉપરની સાઈડ જોઈએ તો એ ધન કિંમતો મળે, જેમ કે વસ્તુ આપણે અહીં મૂકીએ બરાબર તો એની ઊંચાઈ ધન મળતી હતી. બરાબર, જો ઊંધી હોય
બરોબર છે, તો એની કિંમત આપણને ઋણ મળે છે. એટલે કે વસ્તુ તમારે આ વસ્તુ સમજવાની જેવી છે કે વસ્તુ તમે મૂકો એચ એ ધન કહેવાય, એનું પ્રતિબિંબ વાસ્તવિક રૂપે નીચું મળે તો એ ઋણ કહેવામાં આવે છે. એટલે કે પ્રતિબિંબ છે તમને ઋણ મળે, અહીં ધન મળે. વસ્તુ અહીં મૂકો તો તમે આ જે મળે એ વસ્તુ અંતર કહેવાય, અંતર બરોબર, એ ઋણ મળે. જો પ્રતિબિંબ આ બાજુ મળતું હોય તો આ પ્રતિબિંબ અંતર કહે છે, બિંબંતર. અને આ બાજુ મળે એટલે કે ધન મળે. એમ તમારે આ કાર્તિજી યામ પદ્ધતિ વ્યવસ્થિત સમજો, ધન ઋણ બરોબર. કારણ કે આપણે યામ ભૂમિતિમાં ગણિતમાં ઘણી વખત ભૂખી તૈયાર કરી નાખેલી છે કે બાજુ ધન આવે કે બાજુ ઋણ આવે. એ પદ્ધતિનો ઉપયોગ કરી તમારે આ બહિર્ગોળ જે અરીસું છે એનો આપણે કુલ 6 પ્રતિબિંબ છે એ પરીક્ષામાં 1 કે 2 પ્રતિબિંબ પૂછાય છે, કશું નહીં તો 2 માર્કમાં કહો તો 1 માર્કમાં 100% આવે છે. હવે એ પ્રતિબિંબો કેવી રીતે મળે છે, જેમ અંતર્ગોળ દિશામાં 6 મળતો હતો એમ અહીં મળે છે. એમાં પહેલું તો મેં તમને સમજાવી દીધું કે અનંત અંતરે જો વસ્તુને અનંત અંતરે મૂકીએ બરોબર, એ બધી વસ્તુઓ હું લખીશ, વસ્તુને ક્યાં મૂકવાની છે તો અનંત અંતરે. અનંત અંતરે મૂકો તો મેં તમને આગળ આખી દીધી એમ બરોબર છે. અહીં આપણે F1 આ બાજુ જે છે ને ડાબી સાઈડ વસ્તુ હોય હંમેશા યાદ રાખવાનું, જમણી બાજુ પ્રતિબિંબ મળે, એક વખતે ડાબી બાજુ પણ મળે જો અભસ્ય ચતુષ્ક આ બાજુ મળશે આપણને. પણ આ મુખ્ય કેન્દ્ર છે અને આ વક્રતા કેન્દ્ર છે બરાબર, આ આપણું પ્રકાશ કેન્દ્ર એવું છે. અને આ બાજુનું મુખ્ય કેન્દ્ર F2 અને 2F2 આ સાઈડ છે. હવે જો સમાંતર કિરણો જે આપણે આપાત થશે અનંત અંતરે રહેલી વસ્તુ સૂર્ય, તો એ મુખ્ય કેન્દ્ર આગળ એક બિંદુ સ્વરૂપે બરાબર આપણને પ્રતિબિંબ મળે છે. અહીં પ્રતિબિંબ મળે કેવું મળે છે તો જો વાસ્તવિક મળશે. કેવું મળશે? વાસ્તવિક મળે છે. બીજું કે ઉલટું મળશે. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું બિંદુ સ્વરૂપે. કયા સ્વરૂપે? બિંદુ સ્વરૂપે જોવા મળે છે, ટૂંકમાં ખૂબ જ નાનું જોવા મળે છે. ક્યાં મળે છે? તો મુખ્ય કેન્દ્ર પર. ટૂંકમાં આ તમે વસ્તુ તમારે ખાસ શીખવાની, વસ્તુને મૂકી ક્યાં પ્રતિબિંબ ક્યાં મળે, વસ્તુને અનંત અંતરે મૂકીએ બહિર્ગોળ લેન્સની અંદર તો તમને એનું પ્રતિબિંબ તમને અહીં મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. હવે આ કાર્તિજની આમ પદ્ધતિ પછી તમારે આ જેમ અરીસામાં ભણ્યા હતા સમાંતર કિરણ F1 પસાર થાય, F1 પસાર થતા હોય કિરણ આ એ તમારે સમાંતર થઈ જાય બરાબર છે. અને ત્રીજું જે છે ઓમાં પ્રકાશ કેન્દ્રમાંથી પસાર થાય એ પાછા થાય, એ તમને અહીં સમજાવી દઉં. આ સમાંતર તો સમજાયા બરાબર, F1 પસાર થાય પણ કોઈ શું થશે, આ F1 પસાર થાય તો એ તમારે સીધા બની જાય છે, એક આ ખાસ યાદ રાખવાનું છે. ત્રીજું જે છે કે પ્રકાશ કેન્દ્રમાંથી પસાર થાય એના એ પાછા થાય છે, બીજું સમાંતર હોય એ આ બાજુ F1 પસાર થાય, આ F2 પસાર થાય. આ ટૂંકમાં 3 કિરણનો ઉપયોગ કરી, 3 કિરણનો ઉપયોગ કરી તમારે ચોપડીમાં આપેલું છે અને અરીસામાં પણ ભણેલા છે કે સમાંતર હોય F1 નીકળે, F1 જાય સમાંતર થાય અને ઓ પ્રકાશ કેન્દ્રમાંથી નીકળે એ પાછો જાય વક્રીભવન પાછું થાય છે. એટલે આ ઘટનાનો ઉપયોગ કરીને આ આકૃતિ તમારે ભણવાની છે. એટલે આ રહી ગઈ જે તમને ખાસ ફરી સમજણ આપી બરાબર છે. એટલે આ રીતે વસ્તુને અનંત અંતરે મૂકો, પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું બિંદુ સ્વરૂપે અને મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. હવે શું કરું? વસ્તુને થોડી નજીક લાવું જેમ આપણે અરીસમ કરતા હતા એમ, હવે 2F થી થોડે દૂર મૂકું બરાબર. વસ્તુને આ પહેલા નંબરની આકૃતિ થઈ, હવે બીજા નંબરની આકૃતિ જે છે તમને સમજાવું બરાબર કે વસ્તુને તમારે વક્રતા કેન્દ્રથી દૂર થોડું, એટલે કે 2F થી દૂર આપણે જે કહીએ છે ને 2F1 થી થોડે દૂર મૂકવાનું છે બરાબર. હવે ફરી પાછી એની આકૃતિ તમારે આકૃતિ વ્યવસ્થિત તમારે 4-5 વખત રિવિઝન કરો દોરીને, 100% તમને આવડી જાય છે અને 2 માર્કમાં લગભગ 1 માર્કમાં 2 માર્કમાં કોઈ વખત 3 માર્કમાં પણ આવી જાય છે બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું આપણે આ પ્રકાશ કેન્દ્ર નામ બધા આપી દેવાના, આપણે 2-4 વખત આરતી કરશો તો 100% તમને ખબર પડી જશે. એટલે આ રીતે નામકરણ કરી નાખ્યું મેં. હવે મારે વસ્તુ શું છે, સીથી થોડે દૂર આ વક્રતા કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર, વસ્તુ ધારો કે વક્રતા કેન્દ્રથી દૂર ધારો કે અહીં મૂકું, અહીં મૂકું તો આ સમાંતર કિરણ કહું તમને એ F1 પસાર થશે આપણે એ રીતે બતાવવાનું. હવે શું થશે બરાબર, અંતર્ગોળ અરીસામાં જેમ વસ્તુ અંદર જતી હતી પ્રતિબિંબ બહાર નીકળતી હતી તમને ખબર હોય તો બરાબર, પણ અહીં શું થશે તમારે કે બહિર્ગોળ અરીસાની અંદર જેમ વસ્તુ જમણી બાજુ જશે એમ તમારું પ્રતિબિંબ વધારે જમણી બાજુ જતું જોવા મળે છે. એટલે આગું જશે, કેવું જશે? આગું જશે. આવું મનમાં થોડું તમારે તૈયાર રાખવાનું એટલે આકૃતિ જોવામાં ભૂલ પડે નહીં. એટલે સમાંતર F1 પસાર થયું. બીજું તમે કયું બતાવી શકો છો કે ઓમાંથી એક બતાવી શકો છો બરાબર, આ ઓમાંથી બતાવી શકો, એ ના બતાવી શકો તો તમે F1 પસાર થતું આ રીતે સમાંતર થતું જોવા મળે છે. આ બે જો ખાસ કિરણ મેં દૂર્યા અને ક્યાં ભેગું થયું તો આનું પ્રતિબિંબ મને અહીં મળે છે. આ ખાસ યાદ રાખવાનું, આટલું મોટું નથી મળતું, સામાન્ય નાનું મળે છે
પણ આનું પ્રતિબિંબ મને અહીં મળે છે. કોની વચ્ચે મળે? તો વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. એટલે કેવું મળે છે? તો વસ્તુ કરતાં પાછું નાનું જ મળે છે, બરાબર. એટલે વસ્તુને ક્યાં મૂકવાની? વસ્તુને વક્રતા કેન્દ્રથી દૂર, ટુએફથી થોડે દૂર. પ્રતિબિંબ, પ્રતિબિંબ ક્યાં મળે? તો પ્રતિબિંબ, બરાબર છે, વક્રતા કેન્દ્ર, કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. પહેલી વસ્તુ તો ના ખબર પડતું, એફ ટુ અને ટુ એફ ટુની વચ્ચે આ લખતું હતું. કેવું મળે? તો વસ્તુ કરતો નાનું, કરતો નાનું જોવા મળે છે. બીજું કેવું? વાસ્તવિક અને ઉલટું, ઉલટું જોવા મળે છે. એટલે પ્રતિબિંબ મેઇન તમારે ભણવાનું છે. એટલે આ રીતે તમે ચોપડી નોટ જોડી રાખજો, એટલે આ દોરતું જવાનું, એટલે તમને ખબર પડી જશે, બરાબર છે. એટલે કે વસ્તુ મેં હવે વક્રતા કેન્દ્રથી દૂર મૂકી એફ અને ટુએફ ની વચ્ચે. હવે શું થશે? ટુ એફ ઉપર આવશે. હવે ટુ એફ ઉપર આવે ને તો મજા આવશે. તમારે ત્રીજા નંબરની આકૃતિ જેમ અરીસામાં મુખ્ય હતી, એમ તમારે આ બહિર્ગોળ લેન્સમાં પણ ખૂબ જ મુખ્ય છે. કારણ કે એ આકૃતિ બે ભાગ કરે છે, ત્રણ આ બાજુ, ત્રણ આ બાજુ. હવે વસ્તુને ક્યાં મૂકું? સીધે સીધું વક્રતા કેન્દ્ર પર, વક્રતા કેન્દ્ર પર અર્થાત ટુ એફ વન પર મૂકું. ફરી પાછું મેં તમને એમ દર્શાવીએ કે આ રીતે આપણે વ્યવસ્થિત દોરી શકીએ છીએ, આ રીતે આકૃતિ દોરી દેવાની, બરાબર. બંને બાજુ ભાગ સરખો રાખવાનો તમારે. પછી આ બાજુ એફ વન રાખીએ, આ બાજુ ટુ એફ વન રાખીએ. એફ ટુ હોય છે અને ટુ એફ ટુ હોય છે. આ રીતે તમે વ્યવસ્થિત આકૃતિ આ રીતે દોરી દેવાની, બરાબર છે. હવે ઉપયોગ તો કયું કરવાનું? પહેલું સમાંતર એફમાંથી પસાર થાય, એફમાંથી સમાંતર થાય, ઓમાંથી ઓમાં જાય. આટલું ખાસ યાદ રાખવાનું આપણે આ ઓ છે. હવે વસ્તુ નહીં મૂકી, વસ્તુ અહીં મૂકું તો ફરજિયાત મારે અહીં પ્રતિબિંબ મળશે 100%. જેમ પહેલામાં સી પર મૂકીએ તો સી પર મળતું હતું વાસ્તવિક અને ઉલટું, અહીં વાસ્તવિક અને ઉલટું સામેની બાજુ મળે છે. આટલો ફરક. સમાંતર હોય એટલે મેં કીધું હતું તમને એફમાંથી પસાર થાય, અને એફમાંથી પસાર થાય એ તમે આ રીતે સમાંતર બતાવી શકો છો. ટૂંકમાં આ રીતે તમારે થોડી રેખા બતાવવાની, અને ટૂંકમાં અહીં ભેગું થતું બતાવવાનું છે તમારે, બરાબર. એટલે આ તમારું વસ્તુ થઈ, એ બી કહીએ, બરાબર. તો આ જે એ બી ડેસ વસ્તુ ટુ એફ ઉપર વન પર મૂકે તો ટુ એફ ટુ પર મળે છે. કહેવાનો મતલબ કે વક્રતા કેન્દ્ર પર મૂકીએ તો વક્રતા કેન્દ્ર ઉપર જ મળે. ક્યાં મળે? પ્રતિબિંબની વાત કરું તો વક્રતા કેન્દ્ર ઉપર જ મળે છે. કેવું મળે? તો વાસ્તવિક અને ઉલટું મળે છે. કેવું મળે? તો હવે મેઇન છે, અત્યાર સુધી જે તો વાસ્તવિક, ઉલટું અને નાનું બોલતા હતા, અહીં હવે વસ્તુના જેવડું. એટલે કે હવે એચ એ એચ ડેસ બંને ઇક્વલ થઈ જતા જોવા મળે છે. મુખ્ય વસ્તુ આ આકૃતિની આ છે કે જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકો તો તમને એનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર વાસ્તવિક ઉલટું અને નાનું મળતું જોવા મળે છે. આ ત્રીજા નંબરની આકૃતિ છે. ત્યારબાદ ચોથા નંબરની આકૃતિ, બરાબર છે. એ હવે શું થશે? હવે ધીમે ધીમે અંદર જાય છે, બરાબર છે. આ રીતે બોલીએ ફરી પાછું એફ ટુ, ટુ એફ ટુ, એફ વન અને ટુ એફ વન. હવે એફ ટુ પરથી હવે હું અહીં લઈ ગયો પ્રતિબિંબ, બરાબર. અહીં લઈ ગયો ને તો હવે શું થશે તમને ખબર છે કે જે અંદર પ્રવૃત્તિ અંદર થતી હતી, બરાબર, જમણી બાજુ ખસ્યું. આપણું પ્રતિબિંબ પણ જમણી બાજુ ખસે છે. હવે મેઇન વસ્તુ શું છે કે જે સમાંતર હશે, બરાબર. સમાંતર હોય, મેં તમને આગળ કીધું તેમ કે એફમાંથી આ રીતે પસાર થતું જોવા મળે છે. અને બીજું શું થશે કે એફમાંથી તમે લો, બરાબર, આ રીતે આપણે દોરીએ કે એફમાંથી જે પસાર થાય, અર્થાત તો ઓમાંથી બતાવતો હોય તમે, એફમાંથી આ રીતે જે પસાર થાય એ તમારે સમાંતર આગળ થઈને જતું જોવા મળે છે. એટલે કે ટૂંકમાં હવે પ્રતિબિંબ જોયો તમારે, બરાબર, ટુ એફથી દૂર ગયું. આ જે ટુ એફ છે એનાથી હવે આ ક્યાં જાય છે? આનું બિંદુ અહીં જતું રહે છે. એટલે હવે જે એચ ડેસ આવતો હતો એ પહેલાં કરતો એચ ડેસ આ બાજુનું કહેવાનો મતલબ છે. એટલે એ ગ્રેટર દેન જોવા મળે છે. કેવો જોવા મળે? થોડો મોટો જોવા મળે છે. એટલે કે જ્યારે વસ્તુને ક્યાં મૂકવાનો? ચોથા નંબરની આકૃતિ આપણે કહીએ કે ટુ એફ વન અને એફ વનની વચ્ચે, ટૂંકમાં વક્રતા કેન્દ્ર, કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. એટલે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે આપણે મૂકીએ તો પ્રતિબિંબ હવે ક્યાંક જેમ વક્રતા કેન્દ્રથી દૂર, કેન્દ્રથી દૂર એટલે કે ટુ એફ ટુથી દૂર મળે છે. કેવી? એલન જેમ જ વાસ્તવિક અને ઉલટી મળે છે. કેવી મૂળે?
तो हवे मोटी आकृति टूंकमां प्रतिबिंबनी ऊंचाई वस्तु ऊंचाई करतो हवे आपणे मोटू मळे छे। किंमत छो अहीं आपणे कार्तिजीनी आम पद्धति प्रमाणे माइनस आवे बराबर, पण ऊंचाई तेनी एना करतो वधारे मळे छे प्रतिबिंब। आ तमारा चौथा नंबरनी आकृति थई। पांचमा नंबरनी जे आकृति छे हवे मैं आपणे क्यां मूकी देवानुं, अहींथी दूर हता 2F लाया, 2F1 पर लाया, वच्चे लाया, हवे F ऊपर, हवे F ऊपर तमे मूको એટલે કે મુખ્ય કેન્દ્ર પર મૂકી દેવાની। હવે વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકી દઈએ બરોબર, તો તેની ક્યાં મળશે આપણને, આ રીતે આપણે દોરી શકીએ છીએ F1 માં આ 2F1, આ બાજુ F2 મૂકી શકીએ છીએ અને 2F2 મૂકી શકીએ છીએ બરોબર। હવે વસ્તુનું હું જો તમને દર્શાવી દઉં, એફ ઉપર મૂકી દઉં, એફ ઉપર મૂકી દઉં બરોબર છે, એટલે આગળ મેં તમને કીધું એમ કે સમાંતર હોય એ તમારે મેં તમને કીધું હતું અહીંયા બરોબર છે કે આ F2 આપણે આ રીતે F2માંથી બતાવી દે કે F2માંથી આ રીતે પસાર થતી બતાવી દેવાની છે બરાબર છે। અને બીજું શું છે તમારે ખાસ, ઓમાંથી પસાર થાય, ઓમાંથી પસાર થતી તમે આ રીતે બતાવશો તો આગળ જઈ અનંત અંતરે બરાબર, એટલે કે ખૂબ જ દૂર જઈ તમારે એ ભેગી થતી જોવા મળશે બરાબર છે। એટલે પાંચમા નંબરની આકૃતિ ખાસ છે તમારે બરાબર, કે વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મુકતા। હવે જો વસ્તુને તમે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકો બરાબર, તો પ્રતિબિંબ ક્યાં મળશે, તો મુખ્ય કેન્દ્ર ઉપર તમે મૂકો તો પ્રતિબિંબ હવે ખૂબ જ વિવર્ધિત થયેલું જોવા મળે છે બરાબર। એ બધી આકૃતિ જો તમને પેજ નંબર 180 ઉપર મેં જે દોરી એ બધી જ આકૃતિઓ, અને ખાસ આ પાંચમા નંબરની આકૃતિ જોવું બરાબર છે, કે સમાંતર હોય એફમાંથી પસાર થાય અને આ હોય એ અનંત અંતરે જઈ અને ભેગી થઈ જતી જોવા મળે છે એ તમને દર્શાવેલી છે। એટલે કે પ્રતિબિંબ મળશે પણ અનંત અંતરે અને ઘણું જ મોટું જોવા મળે છે, એટલે કે ટૂંકમાં આપણને એમ થશે કે વિવર્ધિત જોવા મળે છે। એટલે કે પ્રતિબિંબની વાત કરીએ તો આનું જે પ્રતિબિંબ છે પ્રતિબિંબ બરાબર છે, એટલે આગળ દર્શાવ્યું એમ વાસ્તવિક અને ઉલટું જ મળે છે બરાબર છે। અને ક્યાં મળે છે, તો 2F થી ઘણે દૂર અનંત અંતરે એમ કહી શકીએ છીએ, અનંત અંતરે 2F થી થોડે દૂર। અને બીજું કહી શકીએ છીએ કેવું, તો ખૂબ જ મોટું વિવર્ધિત થયેલું જોવા મળે છે। એટલે એફ ઉપર મૂકો તો આ, એટલે અત્યાર સુધીની જે પાંચે પાંચ આકૃતિ આવી વાસ્તવિક ઉલટું ફરજિયાત આવતું હતું બધામાં, પહેલી બે નાની આવી, ત્રીજી વસ્તુને જીવડી જાય, પછી શું આવી ધીમે ધીમે મોટી આવી, અને હવે તો છેક પાંચમા નંબર અનંત અંતરે જઈ અને ખૂબ જ મોટું પ્રતિબિંબ મળે છે, એક આ વસ્તુ તમને દર્શાવેલી છે। અને હવે જે છઠ્ઠા નંબરની આકૃતિ છે બરાબર છે, હવે શું થશે કે હવે છેક મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર, છઠ્ઠા નંબરની મેઇન આકૃતિ છે કે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર જે આપણે બહુ કહીએ છીએ, હવે એની વચ્ચે આપણે મૂકી દઈએ વસ્તુ બરાબર છે। આ રીતના આપણે જોઈ શકીએ છીએ આ મુખ્ય અક્ષ છે, આવો છે, અહીં આપણે F1 લઈશું, આ 2F1 છે, આ બાજુ F2 લઈશું અને આ 2F2 છે। હવે વસ્તુને આપણે અહીં મૂકી દઈએ, અહીં મૂકી દઈએ ને બરાબર, એમાંથી જે પસાર થતા જે કિરણો છે બરાબર, એ તમને બરાબર સમાંતર હોય તો ફરી પાછું અહીં તમને કહું આ અનંત અંતરે મળે, કેવો ખૂબ જ અનંત અંતરે, પણ આપણને કેવો ભાસ થશે કે આ આપણને આ સાઈડ મળે છે। બીજું કયું થશે તમારે, કે આ ઓમાંથી જે પસાર થાય બરાબર છે, એ રીતે આપણને કેવો ભાસ થશે કે આ ઓમાંથી પસાર થાય, એટલે તમને જે પ્રતિબિંબ મળે છે એ હવે જે વાસ્તવિક ઉલટું હતું એ અહીં તમને આભાસી અને ચત્તા સ્વરૂપે મળે છે। ટૂંકમાં છઠ્ઠા નંબરનું જે બહિર્ગોળ લેન્સની જેને તમને કીધી કે વસ્તુ જે છે બરાબર, આપણે અરીસાની અંદર અથવા તો જ્યારે સ્કૂટર કે ગમે તે ગાડી ચલાવતા આવ્યું તો બહિર્ગોળ લેન્સ અહીં આગળ હોય છે, સાઈડ પાછળની વસ્તુ જોવા મળે, તો પાછળની વસ્તુ જે જોઈએ આપણે દરેક વસ્તુની બરાબર, તો જેમ 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 એ નજીક આવશે બરાબર, પહેલાં તો ખૂબ જ નાની દેખાશે પણ એક જગ્યાએ આવશે તારે વસ્તુ જેવડી દેખાય છે, પણ હવે જ્યારે છેક અરીસાની નજીક આવી જાય ત્યારે આપણે દેખાતી બંધ થઈ જાય। એનું કારણ શું કે એ જે બહિર્ગોળ અરીસો છે, સાઈડ લેન્સ કહું છું, એ સાઈડ લેન્સની અંદર છેક નજીક આવી જાય ત્યારે આપણે બાઇક ઉપર અથવા તો ગાડીમાં સાધન દેખાતું નથી, દેખાનું કારણ શું, એનું હવે પ્રતિબિંબ જે વાસ્તવિક ઉલટું અને નાનું પછી મોટું થયું હતું એ હવે કેવું થઈ ગયું કે આભાસી અને ચતું, કે પાછું આ સાઈડ દેખાશે આપણને, હાની સાઈડ બહિર્ગોળ અરીસાની પેલી બાજુ દેખાતું નથી, એટલે કે આનું જે પ્રતિબિંબ જે છે છઠ્ઠા નંબરનું એ કેવું મળે છે, તો આભાસી, મેં તમને કીધું એમ આભાસી ચતું અને વસ્તુ કરતા મોટું
મોટું જોવા મળે છે અને કઈ સાઈડ મળે છે તો આ સાઈડ જે બાજુ વસ્તુ હોય એ સાઈડ જ બરોબર છે આપણે ડાબી સાઈડ બરોબર જોવા મળે છે અહીં તમે લખી શકો છો અહીં આ લખીને વાસ્તવિક ઉલટું હતા એટલે કે અહીં એફ અને ટુ એફની વચ્ચે એફ વન અને ટુ એફ વનની વચ્ચે એટલે ટૂંકમાં આ બાજુ આભાસી ચતું હોય તો ડાબી સાઈડ જ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે ટૂંકમાં બહિર્ગોળ લેન્સ એટલે કે એમાં બે વક્રકારક સપાટી એકે હોઈ શકે બહિર્ગોળ લેન્સ પણ આપણે એ જ ભણવાની છે એટલે બે વક્રકારક સપાટી લઈ રહી બે ગોળામાંથી બે પ્રકાશીય કાચના ગોળા હતા એમાંથી આ રીતે બહિર્ગોળ લેન્સ બનાવ્યો બહિર્ગોળ લેન્સને આપણે મેં કીધું અભિસારી છે બરોબર છે કારણ કે કિરણોને ભેગા કરે છે એનો ઉપયોગ કરી આપણે કાર્તિજ નિયમ પદ્ધતિ ભણ્યા કાર્તિજે કયું પ્લસ કયું માઇનસ આવે બરોબર છે વસ્તુ અંતરને વસ્તુ ઊંચાઈ બરોબર છે પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ ઊંચાઈ આ બધી વસ્તુઓ તમને થોડી આવડવી જોઈએ બરોબર છે એને આધારે આપણે અહીં છ કુલ આકૃતિ ભણ્યા બરોબર છે બહિર્ગોળ લેન્સ દ્વારા છ અનંત અંતરે ટુ એફથી થોડે દૂર એટલે કે સીથી થોડે દૂર સી પર એટલે કે ટુ એફ ઉપર એફ વન અને ટુ એફની વચ્ચે એફ વન ઉપર એફ વન અને ઓની વચ્ચે આ રીતે છ આકૃતિ તમે જો વ્યવસ્થિત દોરી જોડે નોંધતા રહે રહ્યા છો તો 100% આ આકૃતિમાંથી એક કે બે માર્ક્સનું આવે જ છે પ્રયત્ન કરવાનું દોરવાનું 2-3 વખત 100% તમને આવડશે આના પછીના વિડીયોમાં આપણે અંતરગોળ અરીસું જે છે એની માત્ર બે જ આકૃતિઓ છે અને એના પછી જે આ લેન્સનું સૂત્ર છે એની આપણે ચર્ચા કરીશું.